हेलो एवरीवन, चैप्टर 8 જોઈએ. ઉબુન્ટુ લિનક્સની મહત્વની ઉપયોગી સુવિધાઓ. એમાં ટર્મિનલનો પરિચય. ઉબુન્ટુમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસ બે રીતે ચાલુ કરી શકાય. કમાન્ડ લાઇન ઇન્ટરફેસનું શોર્ટ ફોર્મ છે CLI, જે બે રીતે શરૂ કરી શકાય છે. એમાંનું પહેલું છે કીબોર્ડ પરથી કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ FN કી. કીબોર્ડ પરની F1 થી F6 પૈકીનો કોઈ એક કી એકસાથે દબાવીને ઉબુન્ટુના 6માંથી એક ટેક્સ્ટ મોડ વર્ચ્યુઅલ ટર્મિનલનો ઉપયોગ ચાલુ કરી શકાય છે. આ વર્ચ્યુઅલ ટર્મિનલમાં CLI કામગીરી તથા GUI પ્રોગ્રામ બંને સાથે ચાલુ કરી શકાતા નથી. કમાન્ડ લાઇન ઇન્ટરફેસની અંદર આપણે ફક્ત ને ફક્ત ટેક્સ્ટ લખી શકીએ છીએ, એટલે કે કમાન્ડ આપી અને વર્ક કરી શકીએ છીએ, જેની શોર્ટકટ કી છે કંટ્રોલ અલ્ટર પ્લસ FN. FNનો મતલબ થાય છે ફંક્શન કી, જે F1 થી F12 સુધી આવેલી હોય છે. અહીંયા આપણને એમ કીધું છે કે F1 થી F6 સુધીમાંની કોઈ પણ એક કી તમે કંટ્રોલ અલ્ટર પ્લસ F1 to X6માંની કોઈ પણ એક કી દબાવી અને ટેક્સ્ટ મોડ વર્ચ્યુઅલ ટર્મિનલ ઓપન કરી શકો છો, એટલે કે CLI પ્રોગ્રામ ઓપન થઈ શકે છે. જ્યારે તમે CLI અંદર કાર્ય કરતા હશો ત્યારે GUI પ્રોગ્રામમાં કામ કરી શકશો નહીં, બંને પ્રોગ્રામ એકસાથે શરૂ રહેશે નહીં. બીજું છે જીનોમ ટર્મિનલ દ્વારા GUI પ્રોગ્રામ તરીકે ચાલતું CLI. હવે જીનોમ ટર્મિનલની અંદર પણ GUI પ્રોગ્રામ વડે CLI પ્રોગ્રામને ચાલુ કરવામાં આવે છે, જે વધારે આકર્ષક દેખાવ તથા 1થી વધુ ટર્મિનલની સવલત ધરાવે છે. તેનો એક ફાયદો એ પણ છે કે સ્ક્રીન પર અન્ય GUI પ્રોગ્રામ ચાલુ પણ રહી શકે છે. હવે CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસની અંદર જ્યારે તમે કામ કરતા હો ત્યારે જીનોમ ટર્મિનલની અંદર GUI પ્રોગ્રામ પણ શરૂ રાખી શકો છો અને CLI પણ તમે કરી શકો છો. જ્યારે તમે CLI અંદર કાર્ય કરતા હશો ત્યારે GUI પ્રોગ્રામ પણ તમે ચાલુ કરી શકશો. CLI છે એ GUI ટર્મિનલ એટલે કે જીનોમ ટર્મિનલની અંદર વધુ આકર્ષક દેખાવ આપે છે અને 1થી પણ વધુ ટર્મિનલની સવલત આપે છે. તે સ્ક્રીન ઉપર GUI પ્રોગ્રામ પણ ચાલુ રાખી શકે છે, એટલે કે CLI કામ કરતા હો ત્યારે તમે GUI પ્રોગ્રામ પણ સાથે એની અંદર પણ કાર્ય કરી શકો છો. જીનોમ ટર્મિનલનો ઉપયોગ. જીનોમ ટર્મિનલ એપ્લિકેશન એસેસરી ટર્મિનલ મેનુ તથા કમાન્ડની મદદથી ચાલુ કરી શકાય છે. જીનોમ ટર્મિનલ કઈ રીતે શરૂ કરાય? તો કે એપ્લિકેશન એસેસરી ટર્મિનલ મેનુ તથા કમાન્ડની મદદથી શરૂ કરી શકાય છે. જે રીતે તમે વિન્ડોઝની અંદર પ્રોગ્રામ શરૂ કરો છો એ જ રીતે જીનોમ ટર્મિનલ શરૂ કરી શકો છો, પણ તમારા PCની અંદર એ જીનોમ ટર્મિનલ ઇન્સ્ટોલ હોવું જોઈએ. કીબોર્ડ પરથી કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ T એકસાથે દબાવીને ચાલુ કરી શકાય છે. આ એની શોર્ટકટ કી છે કંટ્રોલ અલ્ટર પ્લસ T. એકસાથે દબાવવાથી જીનોમ ટર્મિનલ શરૂ થઈ જાય છે. GUI ટર્મિનલ વિન્ડોને અન્ય વિન્ડોની જેમ જ વિન્ડોની નાની મોટી કરી શકાય છે, તેમજ તેને સ્ક્રીન પર ગમે તે સ્થાને ખસેડી શકાય છે. હવે શું કહે છે કે જીનોમ ટર્મિનલની અંદર પણ આપણે જે રીતે વિન્ડોની અંદર અલગ અલગ પ્રોગ્રામમાં તમે કામ કરતા હો ત્યારે ડેસ્કટોપ ઉપર તમે એકસાથે બે પ્રોગ્રામ પણ શરૂ રાખી શકો છો, જેની અંદર વિન્ડોની સ્ક્રીન કેમ તમે નાના મોટી કરો છો એ જ રીતે એને નાના મોટી કરી શકાય છે અને સ્ક્રીન ઉપર તમે ગમે ત્યાં એને ખસેડી શકો છો. GUI ટર્મિનલ 1થી વધુ ટેબની સવલત ધરાવે છે. 1થી વધુ ટેબ એટલે કે આપણે કેમ સ્પેસ બાર છોડીએ છીએ જગ્યા, એ રીતે GUI ટર્મિનલની અંદર 1થી વધુ ટેબની સવલત આપણને મળશે.
દરેક ટેબ અલગ અલગ ટર્મિનલ ધરાવે છે. હવે દરેક ટેબ છે એ અલગ અલગ ટર્મિનલ ધરાવે છે. મેનુબારમાંથી ફાઇલ ઓપન ટેબ, આપણે કેમ હોમ ટેબ ને વ્યૂ ટેબ ને એવી રીતે અલગ અલગ મેનુ આપણે ઓળખીએ છીએ, એ જ રીતે અહીંયા ટેબ આપ્યું છે કે મેનુ ટેબ, ફાઇલ ટેબ, ઓપન ટેબ, એવી રીતે અલગ અલગ ટેબ દ્વારા અલગ અલગ મેનુની સમજણ આપણને આપી છે. ફાઇલ ઓપન ટેબ વિકલ્પના ઉપયોગથી અથવા કીબોર્ડ પરથી શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ટી કી એક સાથે દબાવીને નવું ટેબ બનાવી શકાય છે. જો તમારે નવું ટેબ બનાવવું હોય તો શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ટી કી એક સાથે દબાવીને નવું ટેબ બનાવી શકો છો. એટલે કે ઓપન ટેબ છે તો તમે ક્લોઝ ટેબ બનાવી શકો છો. એવી રીતે અલગ અલગ ટેબ તમે બનાવી શકો. જે તે ટેબમાં જવા માટે ટેબના શીર્ષક પર માઉસ ક્લિક કરીને અથવા તો કીબોર્ડ પરથી કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ પેજ અપ પેજ ડાઉન કી દબાવીને જઈ શકાય છે. ચોક્કસ ક્રમના ટેબ પર જવા માટે કીબોર્ડ પરની અલ્ટર પ્લસ એન એન માઇનસ જે તે ટેબનો ક્રમ કી સાથે દબાવવાની, એટલે કે જે કોઈ પણ નંબર તમે ત્યાં દબાવશો અલ્ટર સાથે ટેબનો, એ રીતે ટેબ તમે ખોલી શકો છો અલગ અલગ. અહીંયા એમ કહે છે કે જે તે ટેબના શીર્ષક પર જવા માટે કાં તો માઉસનું ક્લિક કરો અથવા તો તમારે શોર્ટકટ કી યુઝ કરવી હોય તો કંટ્રોલ પ્લસ અલ્ટર પેજ અપ અને પેજ ડાઉનનો ઉપયોગ કરી શકો છો. ચોક્કસ ક્રમના ટેબ પર જવા, એટલે કે કોઈ પણ આપણે નંબર આપીએ, માનો કે 1 થી 10 નંબર હોય તો એ નંબર પ્રમાણે આપણે ટેબ ઉપર જઈ શકીએ છીએ. તો અલ્ટર કી પ્રેસ કરી રાખી અને એન, એનનો મતલબ છે નંબર, કે કોઈ પણ નંબર ઉપર તમે જઈ શકો છો. માનો કે 5 નંબરનો ટેબ ખોલો છે તો અલ્ટર પ્લસ 5 આપવાથી તમે જે 5 નંબરની ટેબ બનાવેલી હશે એ તમે ઓપન કરી શકો છો. કોઈ પણ ટેબને બંધ કરવા માટે જે તે ટેબના ક્લોઝ બટન પર ક્લિક કરો અથવા તો શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ડબલ્યુ ટી એક સાથે દબાવો. હવે આપણે જેટલા ટેબ ઓપન કરેલા છે, માનો કે 5મો ઓપન કર્યો, 6ઠ્ઠો ઓપન કર્યો, તો 5મો બંધ કરીને 6ઠ્ઠો ટેબ આપણે ઓપન કરશું તો 5મા ટેબના ક્લોઝ બટન ઉપર ક્લિક કરવાથી એ ટેબ છે એ બંધ થઈ જશે. અથવા તો તમે શોર્ટકટ કી યુઝ કરવા માગતા હો તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ડબલ્યુ એક સાથે પ્રેસ કરવાથી તમારો જે ટેબ ઓપન હશે એ બંધ થઈ જશે. ટર્મિનલના એડિટ કીબોર્ડ શોર્ટકટ વિકલ્પની મદદથી કીબોર્ડ શોર્ટકટ કી બદલી શકાય છે. હવે કીબોર્ડમાં જે કાં પણ શોર્ટકટ કી આવેલી હોય, અમુક કી તમને ખ્યાલ જ છે, તો અહીંયા ટર્મિનલની અંદર તમે એડિટ કીબોર્ડ શોર્ટકટ વિકલ્પ મદદથી એ શોર્ટકટ કી જે કંઈ પણ છે એને તમે બદલી શકો છો. જ્યારે એડિટ પ્રોફાઇલ પ્રેફરન્સ વિકલ્પ ટર્મિનલના દેખાવને નિયંત્રણ કરવા તેમજ સ્ક્રોલિંગ જેવા અન્ય વિકલ્પોને નિયંત્રિત કરવા માટેના વિકલ્પો પૂરા પાડે છે. હવે એડિટ પ્રોફાઇલ પ્રિફરેશન ઓપ્શન જે છે એ ટર્મિનલનો દેખાવ અને એની અંદરનું સ્ક્રોલિંગ જે છે, સ્ક્રોલિંગ એટલે કે પેજમાં આપણે અપ ડાઉન ઉપર નીચે જે રીતે પેજને લઈ જઈએ છીએ માઉસ દ્વારા, એટલે એ સ્ક્રોલિંગ થતું હોય છે, એવા વિકલ્પોનો નિયંત્રણ રાખે છે અને એના માટે અલગ અલગ વિકલ્પ પૂરા પાડે છે. જ્યારે ટર્મિનલ શરૂ કરવામાં આવે છે ત્યારે નવો લિનક્સ CLI પ્રોગ્રામ શરૂ થાય છે. હવે જ્યારે આપણે ટર્મિનલ શરૂ કરશો ત્યારે લિનક્સની અંદરનો CLI પ્રોગ્રામ છે એ શરૂ થાય છે અને વપરાશકર્તા જે યુઝરનેમનો ઉપયોગ કરીને લોગિન થાય હશે તે નામથી CLI પ્રોગ્રામમાં લોગિન થાય છે.
હવે આપણે જ્યારે પ્રોગ્રામની અંદર લોગિન થતા હોઈએ છીએ ત્યારે તે પ્રોગ્રામમાં CLI પ્રોગ્રામની અંદર પણ એ જ યુઝર નેમ દ્વારા તમે લોગિન કરી શકો છો. CLI માં કમાન્ડ ટાઈપ કરવા માટે કેટલાક ટૂંકાક્ષરી શબ્દો દર્શાવાય છે જેને કમાન્ડ પ્રોમ્પ્ટ કહે છે. હવે CLI ની અંદર અલગ અલગ કમાન્ડ આપવા પડે છે. જે કમાન્ડ આપણે આપીએ તેને કમાન્ડ પ્રોમ્પ્ટ કહેવામાં આવે છે. માનો કે કોપી કરવી હોય, પેસ્ટ કરવું હોય, કટ કરવું હોય, ફાઇલ ઓપન કરવી હોય, તો આ દરેક માટે અલગ અલગ આપણે પ્રોગ્રામ આપવા પડે છે અને કમાન્ડ પણ આપવો પડે છે, જેને કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કમાન્ડ પ્રોમ્પ્ટ નીચે મુજબનો હોય છે. હવે કમાન્ડ પ્રોમ્પ્ટ કઈ રીતે હોય છે તો આપણને એ દર્શાવ્યું છે. તો ઉપયોગકર્તાનું નામ એટલે કે યુઝર નેમ, પછી @ની નિશાની આપી છે, કોમ્પ્યુટર સિસ્ટમનું નામ એટલે કે જે આપણું કોમ્પ્યુટર હોય એ સિસ્ટમનું નામ ત્યાં આપેલું હોય, હાલની ડિરેક્ટરી અને પાથનું નામ. ડિરેક્ટરી એટલે કે આપણે C ડ્રાઈવ D ડ્રાઈવ જે ફાઇલ સેવ કરીએ છીએ એ નામ ત્યાં દર્શાવે છે. કમાન્ડ પ્રોમ્પ્ટ અને કમાન્ડને છૂટું પાડતું ખાસ ચિહ્ન, કમાન્ડ પ્રોમ્પ્ટ અને એનેથી જે છૂટું પાડતું ચિહ્ન હોય એટલે કે અહીંયા હાઇફનની નિશાની આપે છે, જે નીચે ડેસ જેવું નાનકડા દેખાય છે એ હાઇફન કહે છે કે એના દ્વારા એને છૂટું પાડવામાં આવે છે. હવે CLI ની અંદર આ રીતે આપણે કેમ પાથ કહીએ છીએ HTML ની અંદર, એ રીતે પાથ જેવડો આપણને અહીંયા એક કમાન્ડ પ્રોમ્પ્ટ દર્શાવેલો છે. તેની અંદર અલગ અલગ કમાન્ડ આપણે આપી અને પ્રોગ્રામ લખી શકીએ છીએ. માનો કે તમે ફાઇલ ઓપન કરવા જતા હો તો એ પહેલાં તમારે ફાઇલ કમાન્ડ આપવો પડે છે. સ્ક્રીન પર પ્રોમ્પ્ટની બાજુમાં CLI કમાન્ડ ટાઈપ કરી એન્ટર કી દબાવવાથી કમાન્ડ જો સાચો હશે તો કમાન્ડનો અમલ રજૂ કરવામાં આવે છે. હવે CLI પર પ્રોમ્પ્ટની બાજુમાં એટલે કે આપણે જે ઉપર મુજબ પ્રોમ્પ્ટ જોયો, પાથ જોયો, એની બાજુમાં એન્ટર કી આપવાથી એટલે કે એન્ટર લખી અને પ્રેસ કરવાથી જો કમાન્ડ સાચો હશે તો એનો અમલ કરશે. એટલે કે જો આપણો પ્રોમ્પ્ટ લખેલો છે, જે પાથ છે એ સાચો હશે તો જ એન્ટર થશે. ઉદાહરણ આપ્યું છે, LS ના પરિણામ રૂપે હાલની ડિરેક્ટરીમાં ઉપલબ્ધ ફાઇલની યાદી દર્શાવવામાં આવે છે. એટલે કે LS નું જે કંઈ પણ આપણે ડિરેક્ટરી બનાવેલી છે એની અંદર જો અલગ અલગ ફાઇલ હશે તો એ યાદી આપણને ત્યાં જોવા મળે છે. CLI મોડમાંથી બહાર આવવા માટે કમાન્ડ પ્રોમ્પ્ટની સામે એક્ઝિટ કરો અથવા તો કીબોર્ડ પરની Ctrl+D કી એક સાથે દબાવો. હવે CLI પ્રોગ્રામની અંદરથી આપણે બહાર આવવું હોય ત્યારે કીબોર્ડ પર Ctrl+D અથવા તો એક્ઝિટ એવો ઓપ્શન આપવાનો રહેશે. Ctrl+D એ એની શોર્ટકટ કી છે. Ctrl+D કીનું સંયોજન યુનિક્સનું ઇનપુટના અંત માટેનું ચિહ્ન એટલે કે એન્ડ ઓફ ઇનપુટ માર્ક છે. હવે Ctrl+D જે શોર્ટકટ કી છે એ યુનિક્સ ઇનપુટનું અંત એટલે કે CLI કમાન્ડમાં આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે પ્રોગ્રામનો અંત દર્શાવવા માટે યુનિક્સની અંદર Ctrl+D નો ઉપયોગ કરવામાં આવે છે. નોંધ, જો કોઈ કમાન્ડ કાર્યરત હોય અને તેનો અંત લાવવો હોય તો કીબોર્ડ પરની Ctrl+C કી એક સાથે દબાવો. જો કોઈ કમાન્ડ કાર્યરત હોય અને એનો અંત લાવવા માંગતા હોઈએ તો કીબોર્ડ પરથી Ctrl+C એક સાથે દબાવવાની છે. જ્યારે પ્રોગ્રામની બહાર નીકળી જવું હોય ત્યારે Ctrl+D અને કોઈ પણ કમાન્ડનો અંત લાવવો હોય તો Ctrl+C આપણે દબાવીશું. અહીંયા આપણને સ્ક્રીન દર્શાવેલી છે,
જેમાં જીનોમ ટર્મિનલ CLI પ્રોમ્પ્ટ કમાન્ડ ઓપન છે. સ્ક્રીન જોવો તમને દર્શાવેલી છે, એમાં સ્ક્રોલિંગ દર્શાવેલું છે. જીનોમનું CLI ટર્મિનલ છે સ્ક્રીનમાં જે દેખાડેલું છે એ. હવે આપણે નોટિલ ફાઇલ્સ બ્રાઉઝર જોઈએ. ઉબુન્ટુમાં જુદી જુદી ડિસ્કમાં પડેલી ડિરેક્ટરી અને કોઈપણ ડિરેક્ટરીમાં પડેલી ફાઇલ અંગેની વિગતો નોટિલ્સ ફાઇલ બ્રાઉઝર નામના પ્રોગ્રામની મદદથી નિહાળી શકાય છે. હવે ઉબુન્ટુની અંદર આપણે કેમ અલગ અલગ ડ્રાઈવ ઉપર ફાઇલ સેવ કરી રાખ્યા છીએ વિન્ડોઝ પ્રોગ્રામની અંદર, એ જ મુજબ ઉબુન્ટુમાં જુદી જુદી ડિસ્કમાં પડેલી ફાઇલ જે અલગ અલગ ડિરેક્ટરી અને ડિરેક્ટરીમાં પડેલી ફાઇલ અંગેની વિગતો નોટિલ્સ ફાઇલ બ્રાઉઝરના નામનો જે પ્રોગ્રામ છે એની મદદથી પણ તમે જોઈ શકો છો. નોટિલ્સ નામ એ એક દરિયાઈ પ્રાણીનું નામ છે. નોટિલ્સ જે નામ છે એ દરિયાઈ પ્રાણીનું નામ છે જેનું ચિત્ર એ નોટિલસ સોફ્ટવેરનું આઇકન છે. એનું ચિત્ર જે છે એ દરિયાઈ પ્રાણીનું એ નોટિલસ સોફ્ટવેરનું આઇકન છે. પ્લેસ મેનુમાંથી સ્થાનિક કે નેટવર્ક દ્વારા જોડાયેલ દૂર રહેલી ફાઇલ સિસ્ટમ પસંદ કરવાથી નોટિલસ પ્રોગ્રામને ચાલુ કરી શકાય છે. હવે નોટિલસ પ્રોગ્રામને ચાલુ કરવું હોય તો પ્લેસ મેનુમાંથી સ્થાનિક કે નેટવર્ક દ્વારા જોડાયેલી અથવા તો દૂર રહેલી કોઈ પણ સિસ્ટમમાંથી પસંદ કરવામાં આવે છે અને નોટિલસ પ્રોગ્રામને ચાલુ કરી શકાય છે. લિનક્સના અન્ય GUI પ્રોગ્રામની જેમ જ નોટિલસ ફાઇલ બ્રાઉઝર ઉપરના ભાગે મેનુબાર, ટૂલબાર તથા નીચેના ભાગે સ્ટેટસ બાર ધરાવે છે. હવે લિનક્સના અન્ય GUI પ્રોગ્રામની જેમ જ, એટલે કે દરેક આપણે વિન્ડોઝ પ્રોગ્રામ ઓપન કરી અને એમાં અલગ અલગ પ્રોગ્રામમાં જે મુજબ ટૂલ્સ અને કમાન્ડ ઓપન કરીએ છીએ, એ જ રીતે અહીંયા લિનક્સના અન્ય GUI પ્રોગ્રામની જેમ જ નોટિસ ફાઇલ બ્રાઉઝર છે એ ઉપરના ભાગે મેનુબાર, ટૂલબાર તથા નીચેના ભાગે સ્ટેટસ બાર ધરાવે છે. આપણે ક્યાં ક્યાં બ્રાઉઝર જોયા અગાઉ? તો કે ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ઓપેરા મિની, એવા ઘણા બધા બ્રાઉઝર વિશે આપણને માહિતી છે. UC બ્રાઉઝર છે તો એમાં કેમ આપણને મેનુબાર ને ટૂલબાર ને બધું દર્શાવે છે, એ જ રીતે અહીંયા નોટિલસ ફાઇલની અંદર પણ મેનુબાર, ટૂલબાર અને સ્ટેટસ બાર દર્શાવવામાં આવે છે. આ બંનેની વચ્ચેનો ભાગ માહિતી વિભાગ એટલે કે કોન્ટેન્ટ પેન તરીકે ઓળખાય છે, જેમાં ફાઇલ અને ફોલ્ડર દર્શાવાય છે. જેની અંદર ફાઇલ અને ફોલ્ડર દર્શાવવામાં આવે છે એને કન્ટેન્ટ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કન્ટેન્ટ પેન કહેવામાં આવે છે. મેનુબાર અને ટૂલબાર જુદા જુદા કાર્ય પાર પાડવામાં ઉપયોગી છે, જ્યારે સ્ટેટસ બાર અત્યારે હાલની પરિસ્થિતિ જેવી કે હાલની ડિરેક્ટરીની ફાઇલ, ડિસ્કના હાલના ભાગ પર રહેલ ખાલી જગ્યા બાબતે અગત્યની માહિતી દર્શાવે છે. હવે મેનુબાર અને ટૂલબાર જુદા જુદા કાર્ય પાડવા માટેના અલગ અલગ મેનુ દર્શાવે છે, જ્યારે સ્ટેટસ બારની અંદર હાલની પરિસ્થિતિ જેવી કે કોઈ પણ ડિરેક્ટરી હોય, ફૂલ, કેટલીક ફાઇલ છે, હાલના ભાગ કેટલા ભાગ છે એની અંદરના ડિસ્કના, CDEF જેટલા ભાગ હશે ડિસ્કની અંદરના એ ત્યાં દર્શાવશે, ખાલી જગ્યા છે કેટલી, કેટલી ડિસ્કની અંદર સ્ટોરેજ છે, મેમરી એની ફૂલ થઈ ગઈ છે કે શું છે, એ બધું ત્યાં દર્શાવે છે. કન્ટેન્ટ પેનનો ડાબી બાજુનો વિભાગ કેટલાક ચોક્કસ સ્થાન અને મહત્ત્વના સંગ્રહ બુકમાર્ક દર્શાવે છે. કન્ટેન્ટ પેનની ડાબી બાજુનો જે ચોક્કસ સ્થાને ભાગ આવેલો હોય છે જેને બુકમાર્ક તરીકે ઓળખાય છે, તો એ બુકમાર્ક જે કંઈ પણ હોય એની અંદર ડાબી બાજુના વિભાગના એ કોઈ પણ એક ચોક્કસ સ્થાન ત્યાં મહત્ત્વનો જેની અંદર ફાઇલ અને ડિરેક્ટરીનો સંગ્રહ થાય છે એને બુકમાર્ક તરીકે ત્યાં દર્શાવે છે.
जेवा के उपयोगकर्ता की मूल डिरेक्टरी एट्ले कि होम डिरेक्टरी डेस्कटॉप डिरेक्टरी नेटवर्क ट्रेस फोल्डर वगैरह जेमाथी कोईपण स्थान पर क्लिक करीने खोली शकाय छे। हवे यूजर द्वारा जे कंई पण एनी अंदर फाइल बनावेली होय तो यूजरनी होम डिरेक्टरी पछी डेस्कटॉप परनी जे कंई पण डिरेक्टरी होय ते नेटवर्क अने ट्रेस फाइल जेवा फोल्डरो एनी अंदरनो एनी अंदर समावामां आव्या छे, जेनी ऊपर क्लिक करी अने तमे अलग अलग फाइल त्यां खोली शको छो। अहीं आगळ जे तमने चित्र दर्शाववामां आव्युं छे ए नोटिलस दरियाई प्राणीनुं छे, जे चित्र समजूती माटे अहीं मूकेलुं छे।